बीजानो प्रेम पामवा माटे बीजाने प्रेम आपवो जोईए। केटलाक लोकोने लागे छे के लोको मने रिस्पेक्ट नथी आपता। थोड़ोक विचार करजो के आपणे क्यांय लोकोने रिस्पेक्ट दीधो छे? क्या आपणे तो बीजाने आदर आमान्य राखवामां खामी नथी ने? क्यांय कोईना अहंकारनो भंग नथी कर्यो ने? कौरव टीममां आ तकलीफ हती। भीष्मे कर्णने कीधुं के हितनी वात आ छे, आवुं न कराय। तो कर्ण शुं बोल्यो? आ भीष्म ज्यां सुधी जीवतो हशे त्यां सुधी युद्ध नहीं लड़ू। भीष्मनी अमन्य नहीं, भीष्मनो आदर सत्कार नहीं। भीष्म उम्रमां केवड़ा अने कर्ण केवड़ो। भीष्म कई स्थान पर कई विभूति हता, छता कर्ण शुं बोले छे? भीष्म ज्यां सुधी जीवतो हशे त्यां सुधी युद्ध नहीं लड़ू। एम घणा लोको आवा सतत प्रतिज्ञा लेता होय, जो जमणवारमां आने बोलावशो तो हूं नहीं आवुं, आने जो सेवा सौंपशो तो हूं नहीं करूं। आवा माणसो बीजा साथे हेत प्रेमना संबंधो बांधी नथी शकता। दुर्योधन पांडवोने राज्यने बदले कुसुम करावानी वात करे छे, कर्ण चढ़ाई करवानी वात करे छे, भीष्म ना पाड़े, द्रोण ना पाड़े, छता कर्ण कहे छे करवुं ज छे। एटले द्रोणाचार्य कर्णने कहे छे, तारी कपटता समझू छू, तने राज्य नहीं मळे, तारू अधःपतन आमां थवानुं छे, कुरुवंशनो नाश थशे। એટલે કર્ણ શું બોલ્યો? હું ઇન્દ્રને મારી નાખું, હું આખી પૃથ્વીને દુર્યોધનના ચરણમાં લાવી દઉં। એટલે કૃપાચાર્ય હસીને બોલવા લાગે, તું વાતો ઓછી કરને કામ જાજુ કર, તું બડા જ બહુ મારે છે, પૃથ્વીને એક કરી દઉં, દુર્યોધનના ચરણોમાં લાવી દઉં। અત્યાર સુધી પાંડવ સાથે બે ત્રણ વખત યુદ્ધ થયું, તો એ સમય તારી શક્તિને સામર્થ્ય ક્યાં ગઈ હતી? બડાસ ના મારીશ। જેવું કૃપાચાર્યે કર્ણને સલાહ આપીને કર્ણ ગુસ્સે થયો અને કહે છે, તમને શું નુકસાન છે, હું ગમે તે બોલું તો? તો એ પાંડવો પ્રત્યે પ્રેમ રાખો છો, હવે જો સેટ પણ બોલ્યા તો તલવારથી તમારી જીભ કાપી નાખીશ। કૌરવ ટીમમાં મેચ પહેલા કેવા ઝઘડા થાય છે? આ બિફોર વોર બધા પ્રોબ્લેમ છે, મેચ પહેલા પ્રશ્ન છે। અશ્વથામા તલવાર લઈને ઉભો થઈ ગયો અને કર્ણને મારવા, એકે મારા મામા કૃપાચાર્ય સાચી સલાહ આપે છે ને એની સાથે ઝઘડો તું કરે છે? કૌરવ પરિવારમાં કોઈના પ્રત્યે આદર નહીં, સત્કાર નહીં, આમન્યા નહીં, અને પાંડવ પરિવારમાં પરસ્પર પ્રેમ, આદર, સત્કાર। યુધિષ્ઠિર કે, એટલે ગમે કે ન ગમે છતાં માનવું જ રહ્યું, ક્યારે કોઈનું અપમાન ન કરવું। આ મર્યાદા આપણા જીવનમાં હોય, સંબંધ માટે મર્યાદા, ભગવાન સ્વામિનારાયણ સંતોની મર્યાદા રાખે, સંતો પરસ્પર એકબીજાની મર્યાદા રાખે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો પ્રગટ ગુણાતીત સત્પુરુષ હતાને છે, છતાં પ્રમુખ સ્વામીજી સંત સ્વામીને દંડવત કરતા અહીંયા બેઠેલા કેટલાક જૂના હરિભક્તો જોયા હશે। પ્રમુખ સ્વામીજી સંત સ્વામીને દંડવત કરે, કેટલો આદર, કેટલી આમન્ય! આજે અહીંયા બેઠેલા સંતો પણ તમે મંદિરમાં જોયું હશે, સવારે આરતી પૂરી થાય ત્યારે સંતો બધા લાઈનમાં બેસી જાય છે। એ મોટા મોટા સંતો પણ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી નીકળે તો પણ નાના નાના સંતો બેઠા હોય, બધાને શું વાંકા વળીને પગે લાગીને જય સ્વામિનારાયણ કરે છે। જે પરિવારમાં દરેકનો આદર છે, આમન્ય છે, સત્કારની ભાવના છે, એ પાંડવ પરિવાર છે। ત્યારે કોઈને અપમાન ન કરવા, ક્યારે કોઈને ઉતારી ન પાડવા। મહારાજે વતનાવતમાં લખ્યું છે, જેણે જાજા ચોમાસા જોયા હોય એનું સન્માન ઓછા ચોમાસા વાળાએ કરવું જ જોઈએ। આ ભાવના આપણા જીવનમાં રહે, વડીલોનું અપમાન ન કરવું, પગે લાગવું, મા બાપને પગે લાગવાના સંસ્કાર આપવા જોઈએ। આ દ્રઢતા આપણા જીવનમાં હોય, આપણા પરિવારમાં શું ગાળાગાળી થાય છે, એકબીજા ઉપર હાથ ઉપડી જાય છે। એક છોકરો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને બાપાને શું કે, સ્વામી મારા પપ્પા નોનસેન્સ છે। બાપાને એમ કહે છે કે સ્વામી મારા ડેડી નોનસેન્સ છે, એને સમજાવો, મને આમ ના બોલે। બાપા મનોચિકિત્સક છે, સ્વામીએ સરસ વાત કરી કે બેટા, તને આવડો મોટો તૈયાર કરવામાં તારા બાપની બધી જ નોનસેન્સ વપરાઈ ગઈ, એટલે હવે બિચારા સેન્સ વગરના થઈ જાય। તને આટલો મોટો તૈયાર કરવામાં તારા બાપુજીની બધી જ સેન્સ વપરાઈ ગઈ। પોતાના બાપને નોનસેન્સ કે, પોતાના બાપની સામે બોલે, પોતાની માતાની સામે બોલે, અરે મતભેદ થાય, માતા પિતા સાથે થાય, પતિ પત્નીને પણ થાય, પણ ડુ નોટ ક્રોસ યોર લિમિટ। મા બાપ સાથે જે બોલાય બોલાય, ન બોલાય તે ન જ બોલાય, એના વચનનો આદર આપણા જીવનમાં હોવો જોઈએ। રામના જીવનમાં છે આ, દશરથ બોલ્યા પણ નથી, જંગલમાં જવાની આજ્ઞા તો કઈ કઈએ કરી છે, છતાં રામ નીકળી ગયા। રામ ક્યાં સુધી કહે છે, જો મારા પિતા મને જંગલમાં જવાનું નહીં, અરે અગ્નિમાં પડવાનું કે સમુદ્રમાં પડવાનું કે, તો પણ હું મારા પિતાની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરીશ। આદર સત્કાર, ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કરવા માટે ગયા અને ગાંધીજીના માતા પુતળીબાઈ
એને પ્રતિજ્ઞા લેવડાવી હતી, વચન આપ્યું હતું કે બેટા વિદેશ ભણવા માટે જાય છે, ક્યારેય દારૂ ન પીતો, માંસ ન ખાતો અને વ્યભિચાર ન કરતો. અને ગાંધીજીને કેટલાય લોકો સમજાવે પણ ગાંધીજી કહેતા, તમે ગમે તેટલા બેનિફિટ દારૂના સમજાવો પણ હું નહીં કરી શકું, કારણ કે મને મારી માએ ના પાડી છે, મારી માનું વચન છે, એના વચનને હું લગી ન શકું. અહીંયા બેઠેલા જાદુગર કેલાલને ઓળખતા હશો. જાદુગર કેલાલ થોડાક વર્ષ પહેલા આપણા મંદિરે આવ્યા, તમે મળ્યા, તો એને બધું બતાવતો હતો. પછી બેઠા, એને પ્રસંગ કીધો હતો, બાપા સાથેના પણ પ્રસંગની વાત કરી. જાદુગર કેલાલ એકવાર રાજ કપૂરની પાર્ટીમાં ગયા હતા. રાજ કપૂર પણ આપ સૌના જમાનાના જૂના હીરો હતા. રાજ કપૂરની પાર્ટીમાં શું હોય, શું પીવાનું હોય? બોમ્બેમાં તો જલસા જ હોય ત્યાં બધું, તો શેમ્પેઈન ને દારૂની પાર્ટીઓ બધી હોય, બધા હીરો હિરોઈન બધા પીતા હતા. અને કેલાલને પણ સર્વ કરવા માટે ગયા, ઓફર કરવા ગયા. કેલાલ કે, સોરી, આ થોડું ફ્રૂટ જ્યુસ છે, હું લઈ લઈશ, હું દારૂ નથી પીતો. એના સર્વન્ટે, વેઇટરે બહુ પ્રયત્ન કર્યો છતાં ન પીધો. એટલે રાજ કપૂરને વાત કરી કે સાહેબ, આપની પાર્ટીમાં આપના મિત્ર આવ્યા છે, બધા લે છે, ના એક કેલાલ નથી લેતા. રાજ કપૂર પોતે આવ્યા. રાજ કપૂર કે છે, તું મારો મિત્ર છે, મારી પાર્ટીમાં આવ્યો, તું દારૂ ન લે કેમ, બને થોડો લે. એ કે, દોસ્ત, હું નહીં લઈ શકું, હું શરબત લઈશ, તું મને હઠાગ્રહ ન કરીશ, હું તારું પ્રેમ સાચવીશ, શરબત જ્યુસ લઈ લઈશ. એ સમયે રાજ કપૂરે ચમચી લીધી એક સ્પૂન અને દારૂના ગ્લાસમાં બોળી, દારૂવાળી કરી અને પછી જ્યુસમાં બોળી. પછી કે છે, હવે જ્યુસ પી જા, તો પણ હું માનીશ કે તે મારું આટલું વચન રાખ્યું. દારૂના થોડાક ડ્રોપ તો અંદર આવ્યા એટલે મને સંતોષ થશે. કેટલાક લોકોને પીવડાઈ મજા આવતી હોય, ખવડાઈ મજા નહીં. ઘણા લોકો પેલા માવા ખાતા 135-120 તે લોકોને ખવડાવે, ગહી ગહી ખવડાવે. પેલો કે, હું તમાકુવાળ નથી ખાતો, પાછળ 2-5 વાર ગહી હોપારી ખવડાવે. એ કે, હવે તો તમાકુ કાઢી નાખી. એટલો ઉમળકો છે લોકોને ગહી ગહી ખવડાવવાનો, લોકોને પીવડાવવાનો. અહીંયા ચાર્જ કપૂર કહે છે કે, આ ચમચી ખાલી બોળી છે, હવે તો જ્યુસ પી જા. કેલાલ કે છે, હવે તો હું જ્યુસ પણ નહીં પી શકું. કેમ? કારણ કે દારૂવાળું થઈ ગયું. કેમ ન પીવાય? મારું વચન રાખ, તું નહીં પીવે તો તને મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. એ સમયે કેલાલ કહે છે, મારે તારા બાપનું વચન સાચવવું કે મારા બાપનું વચન સાચવવું? મારા બાપને હું જયારે નાનો હતો ત્યારથી મેં વચન આપ્યું હતું કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારે દારૂનું ટીપું મોઢામાં નહીં મૂકું. બાપના વચનનો આદર સત્કાર કેલાલે દેશ વિદેશમાં પ્રોગ્રામ આપ્યા પણ ક્યારે ભૂલ્યા નથી, જાણપણમાં રાખ્યું છે. તો આપણા વડીલોના આદર સત્કાર, એના વચનની કિંમત, ક્યારે કોઈ વડીલનું અપમાન ન કરીએ તો આપણો આદર્શ પરિવારે બની શકે છે, હ્યુમન રિલેશન સારા થઈ શકે છે. મા બાપ કઈ બોલે નહીં, તમે બોલો એટલે સહન કરી લે, પણ એનો આત્મા ચોક્કસ કોચવાય છે, દુખાય છે. એના બનાવેલા આપણે એને બનાવીએ? એને આપણને બોલતા શીખવાડ્યું અને આપણે મા બાપને કહી દઈએ ચૂપ, મારી સામે નહીં બોલવાનું? એને આપણને બોલતા શીખવાડ્યું, એને આપણને ચાલતા શીખવાડ્યું અને એને એક જગ્યાએ બેસવાનું આપણે કહી દઈએ? એ આદર સત્કારની ભાવના નથી. આપણા પરિવારના સજનોનો આદર સત્કાર